ના તો સંભળાતો હોય કે ન સંભળાતો હોય, પણ મેં તમારા મનથી અજ્ઞાત આ સિસ્ટમ રાખી, મેં ખાલી તમારા મનને ડિપ્ટિંગ કર્યું, ડાયરેક્શન આપ્યું, ડાયવર્ઝન આપ્યું કે ભાઈ તમે કયા કાનમાં નાદ સંભળાય છે ચેક કરો. તો તમારું મન છે એ નાદ ગોતવા જો તો વિચાર બંધ થઈ જાય. તો ધ્યાનનો મતલબ તમે કોઈ મેડિટેશનમાં બેસીને આમ કોઈ ટેચ્યુને જેમ બેઠા હોય એવો ના થાય. તમારા ચિત્તમાંથી કોઈ વિચાર પસાર ના થાય એનું નામ ધ્યાન. જે ધ્યાન હોય ત્યાં મન ના હોય, અને મન હોય ત્યાં ધ્યાન ના હોય. બાપુ, જે તમે જે આ મેથડ જે કહો છો, બરાબર છે, રોજ એક મિનિટથી શરૂઆત કરીને એનું થોડુંક તમે વિસ્તારમાં સમજાવી શકશો, જેમ ધીરે ધીરે આપણે આગળ વધતા જાય તો આપણી અંદર એક બી વિષય સમજાવવા જેવા છે. પણોથી વાળીને તારે બી હવાનું હોય, પ્રેક્ટિકલ કરવાની વસ્તુ જે ઓપન કરવા માટે આ ટેકનિક. એકાગ્રતા તમે આખી બોડીમાં ગમે ત્યાં કરો. એકાગ્રતાનો મતલબ તો એવો થાય કે મેં એક સારી સોય લઉં હાથમાં, તમે સોયને જોઈ રહ્યા છો, એટલે તમે 30% એકાગ્ર એમનામ થઈ જાઓ કે હમણાં બાપુ ઠપકાર છે. તમારી જેવો ધ્યાન પડે અને સાથે તમે 30% તો એકાગ્ર થઈ જ ગયા હોય. અને મેં તમને સોય મારું એ પહેલાં તમારા આખા બોડીની એનર્જી છે એ સેલમાં આવી જાય, એક સેલમાં આખી એનર્જી આવે અને બચાવવાની કોશિશ કરે. શું કહેવાય, આવું ભાઈ કેમ છો, મજામાં બધા? બેસો બધા સાહેબ. મોટા ભાઈ, તે ભાઈ છે એમના દૂધ આપો.